બનાસકાંઠામાં કોરોના સમીક્ષા માટે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિત બનાસકાંઠા વહીવટતંત્ર સાથે કોરોનાને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બનાસકાંઠામાં રૂપાણીએ મહત્વના નિવેદન કર્યા હતા. બનાસકાંઠામાં કોરોના સમીક્ષા માટે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી, આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિત બનાસકાંઠાના વહીવટી તંત્ર સાથે કોરોનાને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બનાસકાંઠામાં રૂપાણીએ મહત્વના નિવેદન કર્યા હતા. બીજી લહેર ગુજરાત માટે ઘાતક નીવડે છે અને અનેક દર્દીઓ મોતને ભેટ્યા છે, ત્યારે બનાસકાંઠામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન હતું કે રાજ્યમાં ઓક્સિજન વગર દર્દીનું મોત થયું નથી, તેમજ આગામી સમય નહીં થાય તે માટે સરકાર કામ કરી રહી છે. જોકે ધોરણ 12ની પરીક્ષાને લઈને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ધોરણ 12ની પરીક્ષાને સમય છે, આવનારી પરિસ્થિતિ જોઈ નિર્ણય લેવાશે, જ્યારે રાજ્યમાં હજુ પણ રેમડેસિવિરની અછત છે. 2-3 દિવસ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં પણ ઇન્જેક્શન મળતા નથી. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તાર માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે કે કોઈ પણ ગામડામાં કોવિડનો કેસ આવે, પોઝિટિવ ટેસ્ટિંગ રિપોર્ટ આવે, એ દર્દીએ 24 કલાક ફરજિયાત કોવિડ સેન્ટરમાં સારવાર લેવાની રહેશે. ઘરમાં આઇસોલેશનની વ્યવસ્થા હશે, વહીવટી તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવશે એમના ઘરની, અને એમને મંજૂરી આપવામાં આવશે તો એ પેશન્ટ પછી ઘરે સારવાર લઈ શકશે. પણ ઘરમાં વ્યવસ્થા ન હોય તો સંપૂર્ણ સારવાર એ સેન્ટરમાં જ એમને લેવાની રહેશે. એના બે કારણ છે કે એક તો પોતે પોતાની મુમેન્ટથી બીજાને રોગ ન ફેલાવે, અને બીજી વસ્તુ ઘરના લોકો સંક્રમિત ન થાય. એટલા માટે પણ પોતે એક 24 કલાક તો કોવિડ કેર સેન્ટરમાં જવું જ જોઈએ, અને ત્યાં પછી ડૉક્ટર એમને પ્રાથમિક સારવાર આપ્યા પછી હોમ આઇસોલેશનની મંજૂરી આપે તો જ એ પોતાના ઘરે રહી શકે. એવું સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકારે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આયુષ્યમાન અને માં અમૃતમ માં કાર્ડ 50,000 રૂપિયાની લિમિટમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં આ કાર્ડ એલાઉ કરવાનું જાહેરનામું પણ સરકારે બહાર પાડ્યું છે. એ જે તે પેશન્ટને 50,000 રૂપિયા સુધીની રાહત રહેશે, અને તે 50,000 રૂપિયાનો પોતાના કાર્ડનો ઉપયોગ કરી શકશે. રાજ્ય સરકારે ત્રીજો પણ નિર્ણય કર્યો છે કે આવનારા દિવસોમાં 300 ટન ઓક્સિજન એના પીએસએ પ્લાન્ટ દેશ સમગ્ર રાજ્યભરમાં 250થી વધુ પ્લાન્ટ ઊભા કરવા, જેથી કરીને થર્ડ વેવની વાત થઈ રહી હોય ત્યારે જરૂર પડે તો 300 ટન હવામાંથી જ ઓક્સિજન આપણે લઈ તો ઓક્સિજનની ઘટ આવનારા ત્રીજા વેવમાં ક્યાંય ન થાય. હું દાવા સાથે કહીશ કે ગુજરાતમાં એક પણ હોસ્પિટલમાં, કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે કોઈનું મૃત્યુ થયું નથી, થવા દીધું પણ નથી. અવિરત છેલ્લા 2 મહિનાથી દિવસ રાત તંત્રે મહેનત કરીને ઓક્સિજન સપ્લાય તમામ હોસ્પિટલમાં કર્યો છે આપણે, અને જ્યારે એપ્રિલમાં પીક દિવસો હતા ત્યારે પણ ઓક્સિજન ઝડપથી પહોંચી જાય એના માટે પણ વ્યવસ્થા કરી હતી. અન્ય રાજ્યોમાં સમાચાર સાંભળીએ છીએ આપણે કે ઓક્સિજનના અભાવે હોસ્પિટલમાં આટલા મૃત્યુ થયા, એવું ગુજરાતમાં આપણે થવા દીધું નથી. ઓક્સિજનના અભાવે હોસ્પિટલમાં એક પણ મૃત્યુ આપણે થવા દીધું નથી. રેમડેસિવિર ઇન્જેક્શન પણ ખૂબ મહેનત કરીને લગભગ છેલ્લા 2 મહિનામાં 7 લાખથી વધુ ઇન્જેક્શન આપણે દર્દીઓને આપ્યા છે. બનાસકાંઠાના વહીવટી તંત્રને અભિનંદન આપું છું કે લગભગ 18,000થી વધુ ઇન્જેક્શન બનાસકાંઠાના દર્દીઓને આપ્યા છે. પારદર્શક વ્યવસ્થા છે, ઓનલાઈન એપ્લિકેશન લે છે,
અને આરોગ્ય તંત્રની ચકાસણી પછી એને રેમડેસિવિર ઇસ્યુ કરવામાં આવે છે. એટલે ખૂબ સારી રીતે તંત્ર એ વ્યવસ્થાને ગોઠવી છે અને આપણે એ આપેલા છે. તાજેતરમાં વ્યાપકતાને જોઈને રાજ્ય સરકારે 150 નવી એમ્બ્યુલન્સ ખરીદી. બનાસ દરેક જિલ્લામાં 5-7 એમ્બ્યુલન્સો નવી ફાળવી છે. બનાસકાંઠામાં પણ 5 એમ્બ્યુલન્સ નવી આપણે તાજેતરમાં ફાળવી છે, જેથી પેશન્ટનો ગોલ્ડન પીરિયડ વેડફાઈ ન જાય અને સમયસર સારવાર મળે એ દિશામાં આપણે પ્રયત્ન કર્યા છે. એટલે ભારત સરકાર એના તજજ્ઞો એ ક્યારે રસીકરણ કરવું એની માર્ગદર્શિકા સૂચવે છે. અને ભારત સરકાર આપણે 45 વર્ષથી ઉપરના લોકોને ફ્રી ઓફ ડોઝ એ આપણે વેક્સિન પૂરા પાડે છે અને આપણે એના પોર્ટલમાં એન્ટ્રી થઈ એને જ આપણે વેક્સિન કરી શકીએ છીએ. એટલે એ રીતનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. 18-45 વર્ષ એ રાજ્ય સરકાર ઉપર છોડ્યું છે વેક્સિન ખરીદવાનું. આપણે 2.5 કરોડ વેક્સિનનો ઓર્ડર આપી દીધો છે. એમાં પણ ગઈ 2 દિવસ પહેલાં 50,000 વધારે, 50 લાખ, કુલ 3 કરોડ વેક્સિન ખરીદવાનો આપણે ઓર્ડર આવ્યો છે. જેમ જેમ આવતા જાય છે એમ આપણે આ આપતા જાય છે. ધોરણ 10નું એટલા માટે આપ્યું છે કે જે ભારતના 2 મોટા બોર્ડ CBSE અને ICAI, આ બંને બોર્ડે માસ પ્રમોશન જાહેર કર્યું છે અને કોઈ પણ રાજ્યએ એક્ઝામ હજી સુધી લીધી નથી. 10 લાખ જેટલા વિદ્યાર્થીઓની એક્ઝામ લેવી, એ હજી પણ 10,000 જેટલા કેસ આપણે દરરોજ આવે છે, આવા સમયમાં અનુકૂળ નથી. અને આ બધો વર્ગ વેક્સિન વગરનો છે, એટલે વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય અને 10મા પછી બહુ ઓછા વિદ્યાર્થીઓ ITI ડિપ્લોમા જતા હોય છે, મોટાભાગના 11મામાં આવતા હોય છે. એટલે આપણે માસ પ્રમોશન આવ્યું છે. જે વિદ્યાર્થીઓ વધારે હશે ત્યાં સ્કૂલોમાં એની ક્લાસમાં ભણવાની વ્યવસ્થા, ક્લાસરૂમ અથવા તો સંખ્યામાં વધારો, એ વ્યવસ્થાનો વિચાર કરીને રાજ્ય સરકાર આવનારા દિવસોમાં એ બધા વિદ્યાર્થીઓનો વિચાર કરશે અને પૂર્વરત પરિસ્થિતિને સ્થાળે પાડશે. 12મા ધોરણ પછી અલગ અલગ યુનિવર્સિટી એ પોતાની એન્ટ્રન્સ એક્ઝામ લેતી હોય છે. એવે વખતે 12મા ધોરણની પરીક્ષા લેવી અનિવાર્ય છે અને 12મા પછી યુનિવર્સિટીમાં છોકરાઓ જતા હોય છે. 12મા પહેલાં તો સ્કૂલમાં ને સ્કૂલમાં જ હોય છે, એટલે 10માનું માસ પ્રમોશન આપ્યું છે. 12માનું માસ પ્રમોશન આપણે આપવા તરફ વિચારતા નથી, પરંતુ પરિસ્થિતિ સંપૂર્ણ થોડો કંટ્રોલ થઈ જાય, કેસ ઓછા થઈ જાય, સંક્રમણ ઘટી જાય ત્યારે પરીક્ષા લેવી, ક્યારે લેવી, શું છે એ આવનારા દિવસોમાં વિચાર કરીને કોર ગ્રુપ નિર્ણય કરશે. અત્યારે આપણે 10મા પૂરતો નિર્ણય કર્યો છે. જોકે મુખ્યમંત્રીએ નિવેદન કર્યું હતું કે રેમડેસિવિરની અછત નથી અને પૂરતા પ્રમાણમાં દર્દીઓને મળી રહે છે, ત્યારે ગુજરાતમાં આવનારા વાવાઝોડાની તૈયારીને લઈને કલેક્ટરોને આદેશ અપાયો છે અને વાવાઝોડાથી એક પણ માણસનું મોત ન થાય તેની રાજ્ય સરકારની તૈયારી છે. જોકે કોરોનાના 3જા વેવ માટે સરકારની પૂરી તૈયારી છે. કોવિડ સેન્ટર, બેડ અને ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે. રાજ્યમાં ચિંતાજનક મ્યુકર માઇકોસિસના કેસ વધતા જાય છે, જેને લઈને અનેક દર્દીઓ સારવાર હેઠળ પણ છે, ત્યારે મુખ્યમંત્રીએ મ્યુકર માઇકોસિસની સારવાર માટે ઇન્જેક્શન વિદેશમાંથી આયાત કરાશે અને ઇન્જેક્શનની અછત દૂર થશે. જોકે રસીકરણની વિસંગતા મામલેની માર્ગદર્શિકા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થાય છે તેવું નિવેદન કર્યું હતું. રિયા સોલંકી, ZS TV, બનાસકાંઠા.